નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. સીટની સમીક્ષામાં રોજ એક એક લોકસભાની બેઠકો લઈએ છીએ. ઉલ્લેખનીય છે કે ગુજરાતની કુલ મળીને 26 લોકસભા બેઠક છે અને હવે ગણતરીની બેઠકો બાકી છે એમ કહી શકાય. અને બીજી બાજુ ગણતરીના દિવસો લોકસભાની ચૂંટણી પણ ક્યાંક હવે જોવા મળી રહ્યા છે. 23 તારીખે ચૂંટણી છે અને આ પહેલાં લગભગ તમામ સીટો કવર કરીએ એવો એક અમારો પ્રયાસ છે. ત્યારે આજે સૌરાષ્ટ્રનો ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર કહી શકાય તેવા અમરેલી લોકસભા બેઠકની આપણે ચર્ચા કરવી છે. અમરેલી, તેનો વિસ્તાર, તેના પ્રશ્નો, જ્ઞાતિ સમીકરણ, આ તમામ વિષય પર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું, વિસ્તારથી સમજીશું. પરંતુ તે પહેલાં આવો જોઈએ અમરેલી સીટની સમીક્ષાનો આ રિપોર્ટ. સૌરાષ્ટ્રનું ખૂબ જ મહત્વનું અને રાજકારણનું એપી સેન્ટર એટલે અમરેલી. એક સમયે અહીંયા ગાયકવાડી શાસન હતું. આ વિસ્તારમાં સન 1886માં ફરજિયાત અને મફત શિક્ષણ હતું. 1947માં આઝાદી પછી અમરેલી સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યો તો 1956માં બોમ્બે રાજ્યમાં વિલીન થયું. 1960માં ગુજરાતનો હિસ્સો બન્યો. અહીં SC, પાટીદાર અને રાજપૂતની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળે છે. અમરેલી સીટ 1957માં ગિરનાર બેઠક તરીકે ઓળખાતી. 1962માં અમરેલી બેઠક અસ્તિત્વમાં આવી. અમરેલી 1989 સુધી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, જો કે વર્ષ 2004ને બાદ કરતા 1991થી અત્યાર સુધી અહીં ભાજપનું શાસન જોવા મળ્યું છે. 1991થી 2004 સુધી ભાજપના નેતા દિલીપ સંઘાણી સળંગ 4 ટર્મ માટે અહીંથી જીત્યા હતા. અહીં આવતી વિધાનસભા બેઠકોમાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધારનો સમાવેશ થાય છે. ગારિયાધાર અને મહુવા ભાવનગર જિલ્લાનો ભાગ છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં 7માંથી 5 સીટો કોંગ્રેસે કબજે કરી તો 2012 કરતા 2017માં ભાજપ અહીં નબળું પડ્યું. ખેડૂતોનો આક્રોશ અને પાટીદાર અનામત આંદોલને 2017માં અહીં ભાજપના મૂળિયા નબળા પાડ્યા છે. તો 2017માં અમરેલી જિલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા સીટો કોંગ્રેસે કબજે કરી હતી. અમરેલીમાં પડી ભાંગેલા ધંધા રોજગાર, સિંચાઈની અપૂરતી વ્યવસ્થા, ઔદ્યોગિક વિસ્તાર ઓછા હોવાથી ઓછી રોજગારી અને પડી ભાંગેલા હીરા ઉદ્યોગને કારણે ભાજપ માટે અમરેલી સીટ જીતવી સરળ તો નથી જ. તો વળી ભાજપના નેતા નારણ કાછડિયા 2009 અને 2014માં જીત્યા હતા તેટલી સરળ ચૂંટણી આ વખતની નથી. 2014 જેવી મોદી લહેર પણ નથી. અને સૌથી મહત્વની બાબત એ છે કે કોંગ્રેસે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અને યુવાન સક્રિય નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. પરેશ ધાનાણીએ 2002માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા અને એક અપસેટ સર્જ્યો હતો. આ ઉપરાંત દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડને પણ તેઓ વિધાનસભામાં હરાવી ચૂક્યા છે. ત્યારે નારણ કાછડિયા હેટ્રિક જીતવામાં સફળ થશે કે પછી ધાનાણી ફરી એકવાર અપસેટ સર્જશે તે તો આવનારો સમય જ બતાવશે. નેહલ મોદીનો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, હવે આપણે વિસ્તારથી ચર્ચા કરવી છે, એનાલિસિસ કરવું છે. આપણે અમરેલી સીટની જ્યારે વાત કરવી છે, મહત્વની બાબત એ છે કે અમરેલી એક સમયે જે કોંગ્રેસનો ગઢ મનાતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જો વાત કરવામાં આવે તો આ એ જ અમરેલી ભારતીય જનતા પાર્ટી તરફ ક્યાંક ખેંચાતો જોવા મળ્યો છે. પરંતુ સાથે જ વાત કરીએ તો વિધાનસભાના પરિણામ છે એ પણ કંઈક જુદા આવ્યા છે. એટલે હંમેશા કહી શકાય કે જે અમરેલીનું જે રાજકીય ગણિત છે તે કડવું, ખૂબ જ કપરું છે. તો આ જ વિષય પર આપણે ડિટેલમાં ચર્ચા કરવી છે, આ સીટની આપણે સમીક્ષા કરવી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી આપણી સાથે આ માટે જોડાયા છે. દીપકજી, હાર્દિક સ્વાગત છે આપનું. સૌથી મહત્વની બાબત, અમરેલી શબ્દ આવે એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય આટાપાટા પણ જોવા મળતા હોય છે. એ મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય, વિધાનસભાનું કંઈક રિઝલ્ટ હોય, લોકસભાનું કંઈક અલગ પરિણામ હોય, આપનું શું માનવું છે? આટલું બધું અટપટું કેમ? અમરેલી છે ને, નેહલ, સમજવાની કોશિશ એ કરવાની છે કે ખૂબ જ રાજકીય રીતે એક્ટિવ જિલ્લો છે. અને અમરેલીની જો બાબતમાં આપણે વાત કરીએ તો અમદાવાદ અને સુરત સાથે અમરેલીનું જબરજસ્ત કનેક્શન છે. 5 લાખ જેટલા પાટીદારો સુરતમાં રહીએ છીએ, અમરેલી મૂળના, અને 1 લાખ પાટીદારો આપણા અમદાવાદના બાપુનગર નિકોલ સાઈડના એરિયાઓમાં રહે છે. એટલે અમરેલીનું કનેક્શન અમદાવાદ અને સુરત સાથે, પહેલાં એ એક વાત સમજવાની જરૂર છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે કેશુભાઈ પટેલને મુખ્ય પ્રધાન પદેથી હટાવ્યા, એનો એક એવો મેસેજ ત્યાં અમરેલી જિલ્લામાં ગયો છે. ત્યારથી ભાજપના અમરેલી જિલ્લાના રાજકારણમાં કદાચ આપણે કહીએ તો ઝટકા લાગવાના શરૂઆત કેશુભાઈ પટેલની વિદાય પછી થઈ. જે પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર હોવા છતાં અમરેલીમાં એમનો દબદબો હતો, પરંતુ પરસોત્તમ રૂપાલાને
હારનો સામનો કરવો પડ્યો પરેશ ધાનાણીની સામે, અને ત્યાં એક લેવવા કડવાનો જબરદસ્ત વાત થયો. નગર પરસોત્તમ રૂપાલા કડવા હતા અને લેવવા સમુદાયની વસ્તીમાં તેઓ ચૂંટાતા હતા, પરંતુ કેશુભાઈ પટેલના કારણે, કેશુભાઈ પટેલને જે મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા એનાથી લેવવા પાટીદાર સમાજમાં કેવો નારાજગી જોવા રજઘાત થયો અને કેવો સંદેશ ગયો કે લેવવા પાટીદારો ફરી ગયા, અને ત્યારથી ભાજપને ઝટકા લાગવાના શરૂ થયા. અને આપણે દિન પ્રતિદિન જોતા જઈએ તો ધારાસભામાં ભાજપને સૌથી મોટું નુકસાન અમરેલી જિલ્લામાં ગયું છે. 2012માં જો આપણે વાત કરીએ તો 7 સીટમાંથી એક સીટ જીપીપી કેશુભાઈ પટેલની પાર્ટી લઈ ગઈ હતી, ધારીમાંથી નલિન કોટડિયા, 2 સીટ કોંગ્રેસ પાસે આવી હતી અને 4 સીટ આવી હતી ભાજપ પાસે. આ વખતે 2017માં તો જબરો અપસેટ સર્જાણો, કારણ કે જે ટોટલ અમરેલીની કુલ 5 સીટ છે નેહલ, પરંતુ સીમાંગન પછી 2009માં મહુવા અને ગારિયાધરને ભાવનગરથી અલગ કરીને અમરેલીની અંદર લાવવામાં આવી, તો ઓરિજિનલ જે અમરેલીની 5-5 સીટ હતી, 5-5 સીટ કોંગ્રેસ આ વખતે જીતી ગયું, અને જે 2 સીટ હતી જે ઓરિજિનલ ભાવનગરની હતી પણ અમરેલી જિલ્લામાં સમાવેશ થયો એ સીટ ભાજપે જીતી છે. એટલે આમ ધારાસભામાં કોંગ્રેસનો હાથ ઉપર રહે છે, તો લોકસભામાં 1991 થી આપણે જોતા આવ્યા છીએ. 2004 ને અપવાદ વાત કરીએ તો ત્યારે વિરજીભાઈ ઠુમર જીત્યા હતા, પણ 1991 થી 2014 સુધીના સમયગાળામાં નારણભાઈ આપણે ભાજપ જ જીત્યું. છેલ્લી 2 ટર્મથી નારણભાઈ કાછડીયા જીત્યો છે, અને એ પહેલા દિલીપભાઈ સંઘાણી 4 ટર્મ સુધી જીતતા આવતા હતા. પરંતુ આ વખતે કાંટે કી ટક્કર થશે એવું દેખાય છે. પરેશ ધાનાણી કે ખૂબ જ અમરેલી જિલ્લાના લોકપ્રિય યુવા નેતા છે, રાહુલ ગાંધીના જમણા હાથમાં છે, અને ખાસ કરીને અમરેલીમાં તો પરસોત્તમ રૂપાલાને હરાવીને તેઓ જાયન્ટ કિલર બન્યા હતા. એ પછી તો તમે જુઓ તો ભાજપના એક પછી એક દિગ્ગજ નેતાને તેમણે હરાવ્યા છે. દિલીપભાઈ સંઘાણીને પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. બાવકુભાઈ ઉંધાણ જે લેવવા પટેલ સમાજમાં ખૂબ સારી નામના ધરાવે છે, એમનો પણ દીપરેશ ધાનાણી સામે પરાજય થયો. એટલે આ વખતે લોકસભામાં નારણ કાછડીયા હેટ્રિક કરશે કે પરેશ ધાનાણી એની વિજય કૂચને અટકાવશે, એ બાબત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે. ભાજપના લોકોને પણ જે 1-2-3 સીટોની ચિંતા છે એમાં અમરેલી સીટ છે. એટલે કાંટે કી ટક્કર કહી શકાય, ક્યાંક આપણે એડવાન્ટેજ કોંગ્રેસને પણ આપી શકીએ, પણ એટલું છાતી ઠોકીને ન કહી શકીએ, ન કહીએ તો પણ 100% કાંટે કી ટક્કર છેલ્લી ઘડીએ જે મહેનત કરશે એ જીતશે. બિલકુલ, છેલ્લી ઘડીની મહેનત છે તે જીતશે. અને બીજી બાબત એ પણ છે કે સામાન્ય રીતે 23મી તારીખે છે, તો એના 2-3 દિવસમાં જો કોઈ સમીકરણમાં ફેરફાર થાય તેના ઉપર પણ ક્યાંક આધાર રાખતો હોય છે. આગળ જો વાત કરીએ તો આ જ મુદ્દા પર ધર્મેશ વૈદ, રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર, તેમણે આ મુદ્દે ખાસ કરીને જે એનાલિસિસ કર્યું છે તેમનું શું કહેવું છે, અમરેલી બેઠક આ વખતે કેવી રસપ્રદ રહેશે, આવો સાંભળીએ. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની 8 બેઠકો માટે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે સૌથી મહત્ત્વની ગણાયતી અમરેલી બેઠક માટે ખૂબ ચર્ચાસ્પદ લોકોમાં એક માહોલ પણ એવો બન્યો છે. કારણ કે લોકસભાની જે ચૂંટણી લડાઈ છે ત્યારે નારણભાઈ કાછડીયાને ભાજપે રિપીટ કર્યા છે 3રી વાર. આમ અમરેલી બેઠક જોઈએ તો ભાજપનો ગઢ છે. 1991થી દિલીપ સંઘાણી સતત 4 વાર સાંસદ રહ્યા છે અમરેલીના. નારણ કાછડીયાની 2 ટર્મ પૂરી થઈ, આ 3જી ટર્મ માટે તેઓને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આવા સંજોગોમાં અમરેલી ઉપર એટલે ઇંતજાર વધુ છે કે અમરેલીમાં વિધાનસભાની જે 2017ની ચૂંટણી છે એમાં 5-5 બેઠકોમાં ભાજપને રકાસ થઈ ગયો હતો અને કોંગ્રેસની જીત થઈ હતી. એટલે વિપક્ષી નેતા પરેશ ધાનાણી પોતે કોંગ્રેસના ઉમેદવાર છે. એટલે અમરેલીનો જે માહોલ છે એટલે રાજકીય માહોલ બહુ ગરમાયેલો છે. પણ વિધાનસભાના પરિણામ પછી અને ખાસ કરીને અમરેલીના જે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પ્રશ્નો, આ બધા પડકારને કારણે અમરેલીની બેઠક એમ રાજકીય રીતે પણ એકદમ ચર્ચાસ્પદ છે. કાલે રાહુલ ગાંધી જે સભા કરીને ગયા મહુવા, એ અમરેલીના ત્રિભેટે જ હતી. એટલે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ 3 બેઠકો માટેની સભા કરીને ગયા. અને હવે ગુરુવારે પીએમ મોદી પણ અમરેલીમાં આવી રહ્યા છે. આમ અમરેલીનું જે ચૂંટણી જંગ છે એકદમ લડાયક ગણવામાં આવી રહ્યો છે. અમરેલીમાં મેં તમને કીધું કે આમ તો 1991થી ભાજપનો જ ગઢ છે, વચ્ચે જે 2004માં વિરજી ઠુમર કોંગ્રેસના સાંસદ સભ્ય બન્યા હતા. પણ મેં આપને જેમ કીધું એમ કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને, એટલે મુખ્યમંત્રી રૂપાણી અને જીતુ વાઘાણી આઈ મીન્સ પ્રદેશ ભાજપ પ્રમુખના વિસ્તારમાં ભાજપને ઘણું સહન કરવું પડ્યું હતું. એને કારણે વિધાનસભાની જે પરિણામ આવ્યા એના ભયને કારણે એક ખાસ કરીને આ વિસ્તારમાં
મહત્વની રીતે કોઈ લડાયક મિજાજ અને અન્ય કોઈ પ્રશ્નોને કારણે ભાજપને પછડાટ ન લાગે તેના આગોતરા આયોજન માટે એ ટીમવર્કથી કામ કરી રહ્યા છે. સામે કોંગ્રેસ પણ લડાયક રીતે લડી રહ્યું છે. મેં આપને કીધું બે દિગ્ગજો પીએમ અને રાહુલ ગાંધી બંનેની સભા જ્યાં થવાની હોય એ વિસ્તારમાં કેવો માહોલ હોય, એટલે આ બધા પ્રશ્નોને કારણે અમરેલીનો જે રસપ્રદ જંગ ગણી શકાય છે. 2017ની જો વિધાનસભાની ચૂંટણીના પરિણામ જોઈએ તો એમની પાંચે પાંચ વિધાનસભા, આમ 7 વિધાનસભાનો એક સંસદીય મત વિસ્તાર, પણ મહુવા એટલે ભાવનગરના મહુવા અને પાલીતાણા ગારિયાધર બંને અમરેલીમાં સમાવેશ છે. પણ આ બીજી જે 5 બેઠકો અમરેલીની છે એ કોંગ્રેસને ફાળે ગઈ હતી એટલે ભાજપને ત્યાંથી જ પછડાટ મળી હતી. પછી ભાજપમાં આંતરિક જૂથવાદ પણ બહાર આવ્યો હતો. આવા સંજોગોમાં સૌથી વધુ મહત્ત્વની વાત હોય તો અમરેલીમાં જે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના જે પ્રશ્નો છે, જેમાં આપ જાણો છો કે પાક વીમાનો પ્રશ્ન મહત્ત્વનો છે. બીજું, જે તે સમયે પાસ પાટીદાર અનામત આંદોલન પણ 2017માં ચાલતું હતું. આ બધા પ્રશ્નોને લઈ અને પરેશ ધાનાણી જ્યારે જંગમાં ઉતરે છે એટલે ભાજપ એકદમ એલર્ટ તો છે જ, અને બંને વચ્ચે બંને ઉમેદવાર લડાયક છે, બંને પક્ષો પણ લડાયક છે, અને તેથી જ અમરેલીનો જંગ ઉપર સૌની નજર અને ગુજરાતની તો ખાસ રહેશે એવું માની રહ્યો છું. જી બિલકુલ દીપકજી, જે પ્રમાણે ધર્મેશ વૈદ્ય તરફથી જે કહેવામાં આવ્યું, જે બિલકુલ આપ જે કહો છો તે જ ક્યાંક એનાલિસિસ એમનું પણ છે, અને કાંટાની ટક્કર છે તેવો પણ ક્યાંક માની રહ્યા છે. કહી શકાય કે ભાજપ હોય કે કોંગ્રેસ, એક પ્રકારે અત્યારે અસમંજસ ભરી પરિસ્થિતિ છે, ક્યાંક ચિંતાનો માહોલ પણ છે, કારણ કે પ્રશ્નો પણ ઘણા છે અને દિવસો હવે બહુ થોડા રહ્યા છે. ફરી એકવાર આપની પાસે આવું છું. કોંગ્રેસે આ વખતે મદાર રાખ્યો છે તે છે પરેશ ધાનાણી ઉપર. એક એવા જે પ્રમાણે આપે વાત કરી કે બે દિગ્ગજ નેતાઓ, એકવાર દિલીપ સંઘાણીને જે ટક્કર આપી છે, ત્રણ દિગ્ગજ નેતા, એ ઉપરાંત જો વાત કરવામાં આવે પુરુષોત્તમ રૂપાલા 2002માં ટક્કર આપી, દિલીપ સંઘાણી અને ત્રીજા બાવકુભાઈ ઉંધાર અને બાવકુભાઈ, આ ત્રણ જે કહી શકાય કે જે એક દિગ્ગજ નેતાઓ છે ને તેમને જ્યારે પછડાટ આપી છે, બીજું કે યુવા નેતામાં આજે પણ તેમની ગણના થાય છે, કેમ તેમને ટિકિટ આ વખતે કોંગ્રેસે આપી હશે, કઈ રીતે જુઓ છો આપ? નહીં, જો આ વખતે કોંગ્રેસ માટે સ્થિતિ એ હતી કે કોને લડવવા, અને ખાસ કરીને ત્યાં જે અમરેલીનું રાજકારણ કોંગ્રેસ હોય કે ભાજપ, બંનેમાં થોડી થોડી યાદવા સ્થળી છે. ભાજપમાં દિલીપભાઈ સંઘાણી, પરસોત્તમભાઈ રૂપાલા, નારણભાઈ કાછડિયા, ડૉક્ટર કાનાબાર, આખું એક ગ્રુપ છે, અને એમાં ક્યાંક ને ક્યાંક બધા ક્યાંક ને ક્યાંક આમને સામને છે. તો એવું જ કોંગ્રેસમાં છે. પરેશ ધાનાણી, વિરજીભાઈ ઠુમ્મર, જેવી કાકડિયા, આ બધા લોકો અલગ અલગ છે. હવે ટિકિટ આપવાની હોય એકને, એટલે કે કન્યા એક અને મૂર્તિયા અનેક ઉમેદવારો, તો આ પરિસ્થિતિમાં એટલા બધા લોકો દાવેદાર થઈ ગયા. સુરેશ કોટડીયાનું પણ નામ આવ્યું, મનુભાઈ કોટડીયાના સન, જેની ઠુમર કે જે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને વિરજીભાઈ ઠુમરના દીકરી છે, એ પણ હોડમાં હતા. જેવી કાકડિયા અને કોકિલાબેન કાકડિયા, એમના પણ નામ ચાલ્યા. તો પાર્ટી માટે એક મૂંઝવણભરી સ્થિતિ થઈ ગઈ કે કોને લડાવવા. તો રાહુલ ગાંધીએ આદેશ આપ્યો કે પરેશ ધાનાણી આ જંગમાં ઉતરશે, કારણ કે પરેશ ધાનાણી માટે જો જીતે તો એને નિર્ણય કરવાનો છે કે એને લોકસભામાં ચાલુ રહેવું કે વિધાનસભામાં યથાવત રહેવું. તો રાહુલ ગાંધીએ સ્ટ્રેટેજી અપનાવી કે ભાઈ, જે ઝઘડા ટિકિટને લઈને છે એ જો વિપક્ષના નેતાને મૂકવામાં આવે તો આ ખાડી શકાય એમ છે, જેના હિસાબે પરેશ ધાનાણીને મેદાનમાં લાવવામાં આવ્યા. અને અમરેલીની જો આપણે વાત કરીએ ને નેહલ, તો એ વાત પણ ખૂબ સમજવા જેવી છે કે પાટીદારોની વસ્તી છે, લેવા પાટીદારોનો ગઢ છે, બિલકુલ લેવા પાટીદારોની ખૂબ સંખ્યા છે. તમે ધારીમાં જાઓ તો પણ તમને લેવા પાટીદારો જોવા મળશે, સાવરકુંડલામાં જાઓ તો પણ તમને લેવા પાટીદાર જોવા મળશે, અમરેલી જિલ્લામાં પણ એટલી મોટી સંખ્યા છે. તો આ જ્યારે જ્ઞાતિ સમીકરણો બહુ કામ નહોતા કરતા ત્યારે લોહાણા સમાજના આગેવાન અને સાવરકુંડલાના અગ્રણી નવીનચંદ્ર રવાણી 1980 અને 1984 એમ બે ટર્મ સુધી સાંસદ રહ્યા છે. એ પહેલા એક બહુ મોટા કિસાન આગેવાન થઈ ગયા દ્વારકાદાસ પટેલ ઉર્ફે દકુભાઈ, દકુભાઈના નામથી બહુ જાણીતા ખેડૂતોના લડાયક નેતા. સૌરાષ્ટ્રમાં ત્રણ હતા, વલ્લભભાઈ પટેલ અને પોપટભાઈ સોરઠિયા રાજકોટ જિલ્લામાંથી, અને દ્વારકાદાસભાઈ પટેલ અમરેલી જિલ્લામાંથી, દકુભાઈ. તો દકુભાઈનો પણ એક જમાનામાં દબદબો હતો. પણ સૌથી સારી બાબત એ હતી નેહલ કે ત્યારે જ્ઞાતિ સમીકરણો નહોતા કામ કરતા ત્યારે એક રઘુવંશસિંહ સમાજના આગેવાન બે ટર્મ સુધી ત્યાં સાંસદ રહ્યા. પછી જે જ્ઞાતિ સમીકરણો ચાલ્યા એના હિસાબે લાંબા સમયથી પાટીદાર અગ્રણી જ અહીં સાંસદ તરીકે ચૂંટાય છે. એક જમાનામાં આપણા ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા પણ અમરેલીથી સાંસદ રહ્યા હતા. જીવરાજ મહેતા જ્યારે અમરેલી અને બોમ્બે બે એક હતા ત્યારે બોમ્બે સરકારમાં તેઓ નાણામંત્રી તરીકે રહ્યા હતા. એટલે આખો અમરેલીનો ઇતિહાસ પણ રસપ્રદ છે. પરંતુ આ વખતે એક જબરજસ્ત રોચક મુકાબલો થવા જઈ રહ્યો છે. 2000
નવમાં નીલા મિસિસ ઠુમર અને 2014માં વિરજીભાઈ ઠુમરને હરાવ્યા પછી આ વખતે નારણ કાછડિયા ધાનાણી સામે મુકાબલો કરી રહ્યા છે. જોકે ભાજપમાં દિલીપ સંઘાણી સહિતના લોકો કાછડિયાને જીતાડવા માટે લાગ્યા છે કામે. હવે દિલીપ સંઘાણીની એની મહેનત કેવી કામ આવશે એ તો 23મીએ બતાવશે. પરંતુ આખા રાજ્યની નજર અમરેલી ઉપર છે અને કાંટેકી ટક્કર છે. ક્યાંક કોંગ્રેસનું પલડું ભારે દેખાય તો ક્યાંક આપણને એવું લાગે કે મહુવા ગારિયાધર, એ પણ વાત બહુ સમજવા જેવી છે કે મહુવા અને ગારિયાધરની લીડ જ ભાજપને જીતાડે છે. એટલે ભાવનગરના મહુવા બેઠક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મહુવા બેઠકની જે લીડ છે ને એ ભાજપને જીતાડે છે. એક બે ચૂંટણીમાં તો એવું થયું નેહલ લોકસભાની કે અમરેલી આખા જિલ્લાની લીડમાં કોંગ્રેસ લીડ કરતું હોય, પણ આ બે સીટ ની લીડ ના હિસાબે લીડ પાછળ લીડ કપાઈ જાય અને ભાજપ જીતી જાય છે. એટલે અહીંયા ક્યાંક સ્પષ્ટ વાત છે કે જે પાંચ મુખ્ય ધારી અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલાની વાત કરીએ તો ક્યાં કોંગ્રેસની ફેવર જોવા મળે છે એવું ક્યાંક સ્પષ્ટ લાગી રહ્યું છે. દીપકજી એક બાબત જાણવી છે, અહીંયા આ વખતે પણ એક ચર્ચા ચાલી રહી છે કે ભાજપ કદાચ એમની જે યાદવા સ્થળી છે એને કારણે ભાજપ હારી શકે અથવા તો તેનો લાભ કોંગ્રેસ ખાટી શકે તેવી પણ એક શક્યતા છે. કઈ રીતે જુઓ છો આપ? બે પાર્ટીમાં મુશ્કેલીઓ અને પ્રશ્નો છે, પણ પરેશ ધાનાણીના આવ્યાથી કોંગ્રેસ કદાચ થોડીક લાઇન ઉપર આવી છે. અને આ વખતે એવું કહેવામાં આવે છે કે દિલીપભાઈ સંઘાણી, પરસોત્તમભાઈ રૂપાલા સહિતના આગેવાનોને પાર્ટીએ જણાવી દીધું છે કે ભાઈ તમારે ગમે એમ કરીને અમરેલીની સીટ કબજે કરવાની છે. કારણ કે આ વખતે અમુક 6-7 સારી સીટો ઉપરના જે કોંગ્રેસે ઉમેદવાર મૂક્યા છે, એટલે ભાજપે તો એનું પણ એક માઇક્રો મેનેજમેન્ટ કર્યું છે કે ક્યાં કેવી રીતે કોંગ્રેસ ફાવી ન જાય એની વ્યૂહરચના પણ ગોઠવી છે. એટલે બે પક્ષોમાં આગેવાનોમાં અસંતોષ છે. હવે ઇન્ટરેસ્ટિંગ મુકાબલો થયો છે ને, એટલે કઈ વિધાનસભા બેઠકમાં કયો પક્ષ કેટલું જોર કરે છે એ પણ ખૂબ જ સિગ્નિફિકન્ટ છે. ખાસ કરીને કોંગ્રેસ માટે આ વખતે પ્લસ પોઈન્ટ એ છે કે અમરેલી પ્રોપરની જે 5 સીટ છે, કારણ કે પહેલા અમરેલીમાં બાબરા, વડિયા ને કુકાવાવ, આ એક આખી એક સીટ હતી. એ સીટ બે ભાગમાં 2008ના સીમાંકન પહેલા, આ 2009ના સીમાંકન પહેલા બાબરા, વડિયા, કુકાવાવની એક સીટ હતી, એ સીટ કપાઈ ગઈ. તો પછી હવે 7 સીટ કઈ રીતે કરવી? તો એમાં મહુવા ગારિયાધરને લાવવામાં આવી અને બાબરા, વડિયા, કુકાવાવના બે ભાગ કરી દેવામાં આવ્યા. એક ભાગ લાઠીમાં ગયો અને બીજો ભાગ અમરેલીમાં ગયો. એટલે આ બધા જે વિધાનસભા વિસ્તારો છે જેમાં 5માં કોંગ્રેસનો દબદબો 2017માં જોવા મળ્યો, એમાં લીડ કોંગ્રેસ કેટલી લઈ આવે છે અને મહુવા ગારિયાધરમાં નુકસાન જો ઓછું થાય તો કોંગ્રેસ માટે ફાયદો છે. બીજી બાજુ ભાજપ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, ગુજરાતી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને છેલ્લા 3-4 ટર્મથી જે ભાજપ જ્યાં જીતે છે એમાં નારણ કાછડિયાની હેટ્રિક થાય એ દિશામાં ભાજપ કામે લાગી છે. બિલકુલ, એ બહુ સ્પષ્ટ મત છે. દર્શક મિત્રો, એક બાબત અહીંયા કહી શકાય કે જો 2009-2014 અને એટલા માટે જ કદાચ ત્રીજી વાર નારણ કાછડિયાને તક આપવામાં આવી છે એટલે ભાજપ કદાચ આ રણનીતિ જોઈ રહ્યું છે. અને બીજી બાજુ કોંગ્રેસની જો વાત કરીએ તો એક યુવા ઉમેદવાર, વિરોધ પક્ષના નેતા એવા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે અને એટલા માટે જ અમરેલીના સમીકરણ આ વખતે કડવા ખૂબ જ કપરા છે. દર્શક મિત્રો, આગળ પણ આપણે આ જ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. આપણે સીટની સમીક્ષા કરીશું અમરેલીની, મળીએ છે એક વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે અમરેલી સીટની સમીક્ષા. દીપક રાજાણી, એડિટર ઇન ચીફ, આપણી સાથે છે. દીપકજી, ફરી એકવાર આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ. મહત્વની બાબત એ છે કે જ્યારે અમરેલી સીટ આવે છે ક્યાંક ને ક્યાંક અસમંજસ ભરી પરિસ્થિતિ જોવામાં આવે છે ને એમાં ક્યાંક જ્ઞાતિ સમીકરણ પણ એટલા જવાબદાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે હંમેશા પાટીદારોની બહુમતી ધરાવતો વિસ્તાર છે અને ત્યાં એ લોકો જે માને, એ લોકો જેને વોટ દે એની ક્યાંક જે કહી શકાય કે સ્પષ્ટતા જોવા મળતી હોય છે. આ વખતે જો વાત કરીએ જ્ઞાતિના સમીકરણ કેટલા અસરકારક પુરવાર થશે? બહુ મોટું ફેક્ટર છે નેહલ. ત્યાં અમરેલી જિલ્લામાં તો મેં આપણે કીધું એ પ્રમાણે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા પછી જે એક પાટીદારોમાં રોષની લાગણી છે ક્યાંક ને ક્યાંક હજી સુધી ભાજપ ક્યાંક બેકફૂટ પર આવી ગયું, બેકફૂટ પર આવી ગયું છે. અને અને ખાસ કરીને ત્યાર પછી જે સમસ્યા અને મુદ્દાઓ પણ ઉપસ્થિત થયા ને નેહલ, એ પણ ખૂબ સમજવાની જરૂર છે. પહેલાં જો આપણે જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો મેં પહેલાં કીધું એ પ્રમાણે લેવવા પાટીદાર સમાજનો આખો એક ગઢ કહી શકાય એવું અમરેલી જિલ્લો છે. લેવવા પાટીદારની બહુ મોટી સંખ્યા છે, 17-19% જેટલી પાટીદારોની જે સંખ્યા છે. તમે કોઈ પણ જેટલી સીટ જે 5-5 અમરેલી જે પ્રોપર છે અને એ ઉપરાંત ગારિયાધર સીટ પણ છે, ગારિયાધર સીટમાં પણ પાટીદારો એટલા જ છે.
તો અમરેલી જિલ્લામાં પાટીદારોની સૌથી મોટી સંખ્યા છે, એસસી છે, ઓબીસી છે, રાજપૂતોની સંખ્યા છે અને બીજી ઇતર જ્ઞાતિઓ પણ છે. એટલે પાટીદાર તો બહુ મેઇન નિર્ણાયક ફેક્ટર છે. હવે આ વખતે જોવાનું એ રહેશે કે નારાયણ કાછડિયા તરફ પાટીદારો જાય છે કે પરેશ ધાનાણી તરફ જાય છે, કારણ કે રાહુલ ગાંધીની સભા રાજુલામાં થઈ ગઈ, નરેન્દ્ર મોદીની સભા થવાની છે એક દિવસની અંદર. તો બંને નેતાઓએ અમરેલી ઉપર પસંદગી ઉતારી છે. રાહુલ ગાંધીના જમણા હાથમાં છે પરેશ ધાનાણી, ખૂબ જ નજીક છે, જગજાહેર છે. એટલે રાહુલ ગાંધીને એવું લાગે કે ભાઈ પરેશ ધાનાણી જેવા સાથીદાર લોકસભાની અંદર હોવા જોઈએ. તો બીજી બાજુ નરેન્દ્રભાઈને પણ એવું જ છે મનમાં કે અમરેલીની સીટ કોઈ પણ સંજોગોમાં જવી ન જોઈએ, ભલે વિધાનસભાનું પરિણામ જુદું હોય. અને ઓમય લોકસભાના પ્રશ્નો જુદા હોય છે અને વિધાનસભાના પ્રશ્નો પણ જુદા હોય છે. એટલે જ્ઞાતિ સમીકરણની વાતે અને પાટીદારો ખૂબ જ નિર્ણાયક સાબિત થશે અમરેલીની બાબતમાં કહીએ. અને ખાસ કરીને જે સમસ્યા છે અમરેલીમાં, જીઆઈડીસી નથી, બેરોજગારીની બહુ મોટી સમસ્યા છે, બેરોજગારીને કારણે લોકો સુરત અને અમદાવાદ તરફ જાય છે. મેં આપણે પહેલાં કીધું પ્રમાણે 5-1 લાખ અમરેલીના લોકો સુરતમાં છે, 1-1.5 લાખ અમદાવાદમાં છે, બીજા જુદા જુદા એરિયાઓમાં થઈને સ્થાયી થયા હોય એ પાટીદાર અમરેલીના જુદા. એટલે અમરેલીમાં સમસ્યાઓ પણ એટલી છે અને ખાસ કરીને અમરેલીને જે ડેવલપ થવું જોઈએ ને, જે બીજા શહેરોની સરખામણીએ સૌરાષ્ટ્રના જે આપણા મોટા 7-8 જિલ્લા છે એમાંથી અમરેલીને એટલું બધું ડેવલપ કરવામાં નથી આવ્યું. થોડા કેટલાક સમયોમાં વિકાસના કામો થયા છે પણ અમરેલીની સરખામણી આપણે પાડોશી જિલ્લાઓ સાથે જો કરીએ, ભાવનગર સાથે કરીએ, જૂનાગઢ સાથે કરીએ, તો એટલું બધું અમરેલી ડેવલપ નથી થયું. ને અમરેલીના લોકોના મનમાં પણ એક સમસ્યા છે કે ભાઈ શા માટે અમરેલી તરફ ધ્યાન નથી આપવામાં આવતું. સૌથી પહેલાં મુખ્યમંત્રી અમરેલી જિલ્લામાંથી હતા, અત્યારે જે કેબિનેટ મંત્રીઓ છે આપણા, એક ભાવનગરના છે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રમાં અને બીજા પરસોત્તમ રૂપાલાજી છે. ભલે એ લોકો એમની રીતે પ્રયાસ કરે છે પરંતુ અમરેલીનો વિકાસ જે બીજા જિલ્લા જેવો થવો જોઈએ એ નથી થયો. એટલે આ વખતે અમરેલીના મતદારોની પણ કસોટી છે. વિધાનસભામાં તેઓ કોંગ્રેસ સાથે રહ્યા, તો હવે લોકસભામાં કોની સાથે રહેશે? કોંગ્રેસ સાથે રહેશે? દીપકજી, આપણે બહુ સ્પષ્ટ વાત કરી કે ક્યાંક મતદારોની કસોટી છે પણ બીજી બાજુ ક્યાંક એનો અર્થ પણ નીકળે છે કે જો વિકાસની હરોળમાં જે બીજા આજુબાજુના જિલ્લા આગળ નીકળી જાય તો એ પણ કદાચ ક્યાંક કચવાટ મતદારોમાં હોઈ શકે. શું કહેશો? ટૂંકમાં જણાવો. ના, બિલકુલ, એ તો છે જ, મતદારોમાં કચવાટ છે. એનું જ પરિણામ આપણે જોઈએ છીએ કે વિધાનસભા 2017 નું અમરેલી જિલ્લો એક એવો જિલ્લો છે કે ત્યાં બીજા જિલ્લાઓ કરતા પરિણામ જુદું જ આવે છે. તમે જોતા આવો અને કોંગ્રેસની સ્થિતિ બીજા જિલ્લા કરતા અમરેલીમાં ખૂબ જ મજબૂત છે. એની રીઝન શું છે કે મતદારોની ખુદ સમસ્યા છે, વિકાસ ઝંખે છે, વિકાસ થતો નથી, એના માટે જ અમરેલીના મતદારો વિપક્ષ તરફ જાય છે. હવે લોકસભામાં એ જોવાનું રહેશે કે કેન્દ્રમાં રહેલા શાસક પક્ષ સાથે રહેશે કે ગુજરાતમાં રહેલા વિપક્ષ સાથે મતદારો રહેશે. પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એડવાન્ટેજ કદાચ આપણે કોંગ્રેસને કહીએ તો પણ એવું લાગે કે ના, કદાચ બીજેપી આગળ રહી જશે. એટલે આપણે એટલું કહી શકીએ કે કસમકસ ભર્યો મુકાબલો અમરેલીનો. એડવાન્ટેજ જ્યારે આપણે વાત કરી, ફરી એકવાર કહી શકાય કે 50-50? આ પ્યાર કા વાદા 50-50. તો દર્શક મિત્રો, પ્યાર કા વાદા 50-50 જેવી સિચ્યુએશન અત્યારે અમરેલી લોકસભા બેઠકની છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજકીય સમીકરણ પણ હંમેશા અમરેલીના ચર્ચાતા હોય છે, જેની નોંધ દેશમાં લેવાતી હોય છે, પરંતુ વિકાસની બાબતમાં ક્યાંક પાછળ છે એ ત્યાંના મતદારો પણ સારી રીતે જુએ છે. અને તે માટે 23 એપ્રિલના રોજ તેઓ મતદાન કરશે અને પરિણામ આવશે 23 મે. એટલે ત્યાં સુધી આપણે પણ રાહ જોવી પડશે અમરેલીના સમીકરણોને વિસ્તારથી સારી રીતે સમજવા માટે. તો આજે બસ આટલું જ. દર્શક મિત્રો, આવતીકાલે આપણે મળીશું. આવતીકાલે એક નવી સીટની આપણે સમીક્ષા કરીશું. ખૂબ જ મહત્વપૂર્ણ અને પૂજ્ય બાપુનું ધામ તેવા પોરબંદર સીટની આપણે મુલાકાત કરીશું. એવું કે જ્યાં ગાંધીજી અને સુદામાની જન્મભૂમિ તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. લોકસભામાં ખાસ કરીને કેવા સમીકરણ ત્યાં રચાશે તેનું વિશ્લેષણ આપણે કરીશું. આવતીકાલે રાત્રે 9:30 કલાકે જોવાનું ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.